राजकोट में पुलिस नु पेट्रोलिंग मात्र कागळ उपर ज होय एवुं लागी रह्युं छे। हाल आनंद मंगला चौक पासे पांच असामाजिक तत्वों राहदारी ने रोकी राहदारी ना फोर व्हील ना कांच तोड़ी नाखी तेमज राहदारी ने रोकी ने पजमणी करी हती अने आतंक मचावी असामाजिक तत्वों त्यांथी नासी गया हता। राजकोट में हवे लोगों ने जीववू मुश्किल बनी गयु होय तेम लोको जणावी रह्या छे। अहेવાલ વિજય મકવાણ। કાલે રાત્રે આ છોકરો રોતો હતો એટલે મારો દીકરો અને એની વહુ રેસકોર્સ ફરવા લઈ ગયા। વિકલમાં આવતી વખતે આનંદ મંગલા ચોક થી આગળ ખાદી ભવન પાસે રવેચી હોટેલ ની સામે પાંચ છ લુખાઓ ત્યાં દિંડક કરતા હતા। ટોટલે ટોટલ જેટલા હતા એ બધાએ દારૂ પીધેલો હતો અને જેમ ફાવે એમ ગમે તેમ વાહન હલાવનાર આવનાર દાદાને ગમે તેવું વર્તન કરતા હતા। એ દરમિયાન મારો દીકરો ત્યાંથી ગાડી લઈને પસાર થયો તો ખબર નહીં એને શું થયું તો એક જણો આવીને બોર્ડ પર ઉભો રહી ગયો, બીજા એક્ટિવા વાળું લખ્યું ને સમજ્યા કહ્યો કે આ તો એની છોકરાની ધૂનમાં ગાડી હલાવતો હતો ધીમે ધીમે ટ્રાફિક હતો એટલે જે આ દગલ કરતા હતા બધા જોતા હતા। એ દરમિયાનમાં મારો દીકરો ગાડી હતી ને દીકરો 2 સેકન્ડ ઉભો રહ્યો એ દરમિયાનમાં આ ઓલા કહે દે કે હાથમાં આવે એને પાણી દો એમ આ મારી ગાડી હાથમાં આવી ગઈ અને મારી એ ગાડી તો ઠીક છે પણ બીજા 3-4 રાહદારી ને એને હેરાન કર્યા ને દારૂ પીને દંગલ કરીને ચોખા બાયરા કાચ ફોડી રેખા। આ વિસ્તારમાં બીજી ઘટના બની છે આની પહેલા પણ એક બર્થડે પાર્ટી સમય ચોકમાં ઉજોગ હતા બર્થડે પાર્ટી ને ગાડી ઉવાને ધોળફોળ કરતા હતા તો પોલીસે શું એક્શન લેવું જોઈએ? આ એરિયાનું કોઈ પણ જાતનું કઈ નવીનતા મુજબ અમને લાગતું નથી આવું કાયમ માટે બનતું જ રહે છે। પોલીસ આ એક્શન સુકરવા નથી લેતી અથવા તો આ એરિયામાં પેટ્રોલિંગ સુકરવા કરવામાં નથી આવતું અને આવા તત્વોને પકડતા કેમ નથી અને કેમ સજા નથી આપતા એ કમિશનરને આ આપણે શું વિનંતી છે।